મને બહુ મોડું થયું. કિશોરભાઈને ત્યાં આટલી બધી વાર લાગી. પપ્પાને ક્યારે આવી ત્યાં મોડું નથી થતું. આજકાલ સવાર સાંજ આવતા જ નથી ઘરે. કોઈક ને કોઈક જમવા બોલાવી લે છે. મહેક, તું હજી સુધી જાગે છે? સુઈ નથી ગઈ? અરે મારી રાહ જોવાની શું જરૂર હતી બેટા? બસ એમ જ. મજા આવી પપ્પા? હા હા, બહુ મજા આવી. આટલું મોડું રમણીકભાઈ ને ત્યાં થઈ ગયું. રમણીકભાઈ શું, એમના ભાભી શું, બધાએ એટલું બધું જમાડ્યું. આ જમો ને ઓલું જમો ને ઢોકળા ખાઓ ને ઊંધિયું ખાઓ ને પેટ ભરીને જમ્યો. હા, અહીંયા આમ ગળા સુધી આવી ગયું છે બધું. રમણીકભાઈ? હા રમણીકભાઈ, હું જરા બહાર જાઉં છું. સે જાઓ છો પપ્પા? કિશોરભાઈ ને ત્યાં. કિશોરભાઈ ને ત્યાં? અરે આપણી બાજુની ગલીમાં. અરે આપણી પાછલી ગલીમાં છેલ્લું મકાન છે એમનું, એ રમણીકભાઈ. પપ્પા તમે જમડા સુઈ જા, મને બહુ ઊંઘ આવે છે, ઘેન ચડ્યું છે. આપણે કાલે સવારે વાત કરીશું, તું પણ સુઈ જા. હા પપ્પા. હા, તમે તમારા રૂમમાં સુઈ જાઓ. મારા રૂમમાં? બેટા ત્યાં તો રવિ અને સેજલ સુવે છે ને. ના પપ્પા, એકચ્યુઅલી આજે જ નક્કી કર્યું કે બધા પુરુષો એક રૂમમાં સાથે સૂશે અને બધી સ્ત્રીઓ એક રૂમમાં. અરે રે, તો હવે કોઈ એ સોફા પર નહીં સૂવું પડે. બેટા આવું કરવાની શું જરૂર હતી? નકામી બધાને તકલીફ થશે. બેટા હું સાચે કહું.